પાટણ જિલ્લામાં સાંસદના પૌત્રએ ભાજપમાંથી રાજીનામું આપતા સ્થાનિક રાજકીય માહોલ ફરી એક વખત ગરમાયો છે. સાંસદ લીલાધર વાઘેલાના પૌત્રએ ભાજપમાંથી રાજીનામું પોસ્ટ મારફતે કમલમમાં મોકલાવ્યું છે. સતત મોવડી મંડળમાંથી થતી અવગણનાને લઈને અજય વાઘેલાએ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે. તો પાટણ સાંસદના પૌત્રએ ભાજપમાંથી રાજીનામું આપતા ફરી એક વખત રાજકીય માહોલ ગરમાયો છે. અજય વાઘેલા જેઓએ ભાજપમાંથી રાજીનામું આપ્યું છે, સતત મોવડી મંડળમાંથી થતી અવગણનાને લઈને તેમના દ્વારા રાજીનામું આપવામાં આવ્યું છે. સાંસદ લીલાધર વાઘેલાના પૌત્ર છે અજય વાઘેલા. તેઓએ પોસ્ટ મારફતે કમલમ ખાતે પોતાનું રાજીનામું મોકલી આપ્યું છે. તો પાટણ સાંસદના પૌત્ર અજય વાઘેલાએ પોતાનું રાજીનામું કમલમ ખાતે પોસ્ટ દ્વારા મોકલી આપ્યું છે. અજય વાઘેલા લીલાધર વાઘેલાના પૌત્ર છે. સાંસદ લીલાધર વાઘેલાના પૌત્ર અજય વાઘેલાએ રાજીનામું આપી દેતા રાજકીય માહોલ પણ ગરમાયો છે. અજય વાઘેલાનો આરોપ છે કે તેમની સતત અવગણના થતી હતી પાર્ટીમાંથી, જેને લઈને તેઓએ આ રાજીનામું આપ્યું છે. તો પોસ્ટ મારફતે તેઓએ કમલમ ખાતે પોતાનું રાજીનામું મોકલી આપ્યું છે. પાટણના સાંસદ લીલાધર વાઘેલાના પૌત્ર છે અજય વાઘેલા, જેઓ છેલ્લા ઘણા સમયથી ભાજપ સાથે જોડાયેલા હતા. જોકે મોવડી મંડળમાંથી થતી સતત અવગણનાને લઈને તેઓએ પોતાનું રાજીનામું આપ્યું છે. તો પોસ્ટ મારફતે તેઓએ પોતાનું રાજીનામું કમલમ ખાતે મોકલી આપ્યું છે. સાંસદ લીલાધર વાઘેલાના પૌત્ર છે અજય વાઘેલા. સંવાદદાતા પરેશ ફળિયાર અમારી સાથે ફોનલાઈન પર જોડાયા છે. પરેશ, જે રીતે લીલાધર વાઘેલાના પૌત્રએ રાજીનામું આપ્યું છે, રાજકીય માહોલ પણ ગરમાયો છે, શું કહેશો? લાગે છે ટેકનિકલ ખામીને કારણે સંપર્ક તૂટી ગયો છે, પરંતુ પાટણના સાંસદ જેમના પૌત્રએ આ રાજીનામું આપ્યું છે, સાંસદ લીલાધર વાઘેલાના પૌત્ર અજય વાઘેલાએ ભાજપમાંથી રાજીનામું આપી દેતા ક્યાંક રાજકીય માહોલ પણ ગરમાયો છે. સંવાદદાતા પરેશ પટિયાર ફરીથી અમારી સાથે ફોનલાઈન પર જોડાયા છે. પરેશ, રાજકીય માહોલ ગરમાયો છે રાજીનામાને લઈને, શું કહેશો? જી જયેશ, આપને જણાવ્યું કે પાટણના સાંસદ લીલાધર વાઘેલાના પુત્રને ભાજપમાંથી જે રાજીનામું આપ્યું છે, લીલાધર વાઘેલાના પુત્ર અજય વાઘેલાએ ભાજપમાંથી રાજીનામું આપતા રાજકારણ ગરમાયું છે. ખાસ કરીને મોવડી મંડળ તરફથી અવગણના અને સતત નિષ્ક્રિય રાખતા આ રાજીનામું આપ્યાનું હાલ બહાર આવ્યું છે. જે રીતે અજય વાઘેલા બીએસએનએલ ના ટીએમ કમિટીના મેમ્બર પણ છે હાલ, અને તેમને આ રાજીનામું એક એક આપતા એક જે કહી શકાય કે જે રાજકીય ભાજપમાં જે એક મોટો એક ગાબડો પડ્યો હોય એવું લાગી રહ્યું છે કે જે તેમને રાજીનામું આપ્યું છે અને તેને લઈને અનેક તર્ક વિતર્ક પણ સર્જાય છે. જયેશ જી, પરેશ માહિતી બદલ આપનો આભાર.